જય માતાજી. મિત્રો, રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું એકદમ અલગ રીતે અને ખૂબ જ ખાવાની મજા આવી જાય એવું અથાણા જેવું દૂધીનું શાક. આ શાક દરેકના ઘરમાં બનતું જ હોય છે, પણ આજે કંઈક આપણે અલગ રીતે આ શાક બનાવીને તૈયાર કરીશું, એટલે જે લોકો દૂધી નથી ખાતા તે લોકો પણ આજથી દૂધી ખાવાનું પસંદ કરશે, એટલું આપણે ટેસ્ટી આ શાક બનાવીને તૈયાર કરીશું. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે બનાવીએ. તો ઉનાળાની ગરમીની અંદર શરીરને ઠંડક આપે એવું દૂધીનું શાક, તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું. સૌથી પહેલા આપણે દૂધી લઈ લઈશું. તો મેં અત્યારે આ 250 ગ્રામ જેટલી દૂધી લીધી છે અને એકદમ આ રીતના કુણી હોય એ રીતના આપણે આ દૂધી લેવાની છે. તો સૌથી પહેલા આપણે દૂધીની સાલ કાઢી લઈશું. આ રીતના એકદમ સરસ તેની બીજ ના હોય અને એકદમ કુણી હોય એવી દૂધીને તમારે લેવાની છે. તો તેનું શાક એકદમ સરસ મીઠું બનીને તૈયાર થાય. દૂધીને સરસ છોલી લીધી છે. છોલી અને પછી તમારે તેને એકદમ સરસ બે પાણીથી ધોઈ લેવાની છે. દૂધીને આપણે ધોઈ લીધી છે. હવે આપણે દૂધીને ચોપ કરી લઈશું. દૂધીને આપણે એકદમ સરસ ઝીણી ચોપ કરવાની છે. એકદમ સરસ આ રીતના તમે ઝીણી ઝીણી ચોપ કરશો તો દૂધી તમારી જલ્દી ચડી જશે અને દૂધી તમારે એકદમ સરસ કૂણી લેવાની છે, એટલે સરસ તે આસાનીથી ચડી જાય. ઉનાળાની અંદર દૂધી એકદમ સરસ શરીરને ઠંડક આપતી હોય છે, એટલે તમે આ રીતના જો દૂધીનું શાક બનાવશો તો ખૂબ જ ખાવાની મજા આવશે અને તમારા શરીરની અંદર સરસ ઠંડક પણ મળી રહેશે. તો આપણે બધી જ દૂધીને સરસ કટ કરી લીધી છે. તો હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને હવે આપણે શાક બનાવી લઈશું. તો આજે આપણે આ શાક કુકરની અંદર નહીં બનાવીએ, આ રીતના આપણે કડાઈની અંદર બનાવીશું. ગેસ ઉપર મેં કડાઈ મૂકી દીધી છે ગરમ કરવા માટે. તો આપણી કડાઈ ગરમ થઈ ગઈ છે. હવે આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું. તો દરેક ગુજરાતીના ઘરમાં તો દૂધીનું શાક બનતું જ હોય છે અને ઉનાળો આવે એટલે તો ઠંડક માટે દરેક ઘરની અંદર દૂધીનું શાક અઠવાડિયામાં 2 થી 3 દિવસ આ શાક બનતું જ હોય છે. પણ આજે આપણે એ રીતના શાક બનાવીશું કે તમે એકવાર આ મારી રીત પ્રમાણે શાક બનાવશો તો તમારા ઘરની અંદર બધા ખુશ થઈ જશે અને જે લોકો શાક નહીં ખાતા હોય તે પણ શાક માગી માગીને ખાશે, એટલું આ સરસ બનશે. જે લોકો કેરીનું અથાણું ખાઈ નથી શકતા એમની માટે ખાસ આપણે આ દૂધીનું શાક બનાવીને તૈયાર કરીશું, એટલે તમને આની અંદર અથાણાનો પણ સ્વાદ મળી રહેશે. એટલે આપણે આજે એકદમ સરસ દૂધીનું અથાણા જેવું શાક બનાવીને તૈયાર કરવાનું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો સૌથી પહેલા આપણે તેની અંદર 1/2 ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરીશું. 1/2 ટેબલ સ્પૂન આપણે જીરું એડ કરીશું અને ખાસ આપણે આ દૂધીના શાકની અંદર અથાણાનો ટેસ્ટ આપવા માટે આપણે તેની અંદર સૂકી મેથી એડ કરીશું. તમે આ રીતના સૂકી મેથી નાખી અને પછી શાક બનાવશો તો તમારું શાક એકદમ સરસ તમે અથાણું ખાતા હોય એવું જ લાગશે. તો તમારે આ શાકની અંદર મેથી ચોક્કસથી એડ કરવાની. એક નાનો ટુકડો આપણે તજનો એડ કરીશું. આ સૂકા મસાલાથી જ આપણું શાક એકદમ સરસ હોટલ જેવું અને ટેસ્ટી અથાણા જેવું શાક બનીને તૈયાર થશે. તમે એકવાર આ રીતના બનાવીને ખાશો તો તમે પોતે જ કહેશો કે એકદમ સરસ અથાણું ખાઈએ છીએ એ રીતના જ આ શાક બનીને તૈયાર થયું છે. એકદમ સરસ સિમ્પલ મસાલાથી બનાવીશું તો પણ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે. મસાલા એકદમ સરસ સંતળાઈ ગયા છે. હવે આપણે તેની અંદર હિંગ એડ કરીશું. હિંગ થઈ ગઈ છે. તો હવે આપણે જે કટ કરીને દૂધી રાખી છે તે એડ કરી દઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. જ્યારે તમે દૂધીનો વઘાર કરો પછી તમારે તરત જ મીઠું નાખી દેવાનું, એટલે તમારી દૂધી એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને તમે આ રીતના તપેલી કે કડાઈની અંદર બનાવશો તો પણ તમારી દૂધી એકદમ સરસ ચડી જશે. તો આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે ઢાંકીને 1 મિનિટ માટે દૂધીને થોડી સોફ્ટ થવા દઈશું. તો હવે આપણે 1 મિનિટ પછી ચેક કરીશું અને જોઈશું. તો એકદમ સરસ તમે જોઈ શકો છો 1 મિનિટની અંદર નરમ પડી ગઈ છે. હવે આપણે તેની અંદર મસાલા કરીશું. 1 ટેબલ સ્પૂન ભરીને આપણે મરચું એડ કરીશું. 1/2 ટેબલ સ્પૂન હળદર એડ કરીશું. 1 ટેબલ સ્પૂન આપણે ધાણાજીરનો પાવડર એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન ભરીને આપણે ચટણી એડ કરીશું. આ ચટણીની અંદર આદુ લસણ મરચાં અને જીરાની ત્રણેયની ફ્લેવર છે, એટલે આપણે તો હું આ રીતના એક ચટણી બનાવીને તૈયાર જ રાખું છું. તો હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું.
તો ગેસને આપણે એકદમ ધીમો કરી દેવાનો છે અને ધીમા ગેસ ઉપર આપણે એક મિનિટ માટે ફરીથી આ શાકને આ રીતના થવા દઈશું. એ બધા જ મસાલા એકદમ સરસ તેલની અંદર ચડી જાય ને દૂધી એકદમ સરસ સોફ્ટ થઈ જાય. તો એક મિનિટ પછી આપણે ચેક કરીશું તો બધા જ મસાલા એકદમ સરસ તેલની અંદર ચડી ગયા છે અને આપણી દૂધી પણ તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. આ રીતના આપણે કરશું તો બે ટુકડા થઈ જાય છે. તો 50% જેટલી આપણી દૂધી સરસ ચડી ગઈ છે. હવે આપણે દૂધીની અંદર પાણી ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણે 1/2 કપ જેટલું પાણી એડ કર્યું છે. 50% જેટલી દૂધી ચડી ગઈ છે અને 50% જેટલી આપણે દૂધીને ચેડવવાની છે. તો હવે આપણે દૂધીને પાણી એડ કરી અને ઢાંકી અને દૂધીને ચડવા દઈશું. હવે આપણે દૂધીને 5-1 મિનિટ માટે એકદમ ધીમો ગેસ કરી દેવાનો છે અને ધીમા ગેસ ઉપર આપણે આ દૂધીને ચડવા દઈશું. તો હવે આપણે શાકને ચેક કરીશું. તો વચ્ચે મેં એક વખત આ રીતના શાકને હલાવ્યું હતું કારણ કે આપણે પાણીનો વધારે ઉપયોગ નથી કર્યો, એટલે તમારે આ રીતના વચ્ચે એક વખત ચેક કરી લેવાનું. તો આપણું બધું જ પાણી બળી ગયું છે અને ફક્ત આપણું તમે જોઈ શકો છો એકલું તેલ જ રહ્યું છે અને આપણી દૂધી પણ એકદમ સરસ આ રીતના તમે કટ કરશો તો એકદમ સરસ મેશ થઈ જાય છે દૂધી. તો આપણી દૂધી પણ સરસ ચડી ગઈ છે. હવે આપણે આ દૂધીને એકદમ સરસ અથાણાનો ટેસ્ટ આપવાનો છે. તો તેની માટે આપણે 2 ટેબલ સ્પૂન ભરીને આપણે ગોળ એડ કરીશું. ગોળ એડ કરવાથી જે લોકોને દૂધીનું શાક નહીં ભાવતું હોય તે પણ દૂધીનું શાક ખુશ થઈને ખાશે અને એકવાર આ દૂધીનું શાક તમે ખાશો તો ખાતા જ રહી જશો એટલું આ ટેસ્ટી શાક બનીને તૈયાર થાય છે. બધું જ બરાબર મિક્સ કરી લઈશું. તમે દૂધી અને ચણાની દાળ ગાધી હશે, દૂધી અને ટામેટાનું શાક ગાધું છે, દૂધી બટાકાનું શાક ગાધું છે, પણ આ રીતના તમે એકવાર ગોળવાળી દૂધી બનાવીને ખાશો તો તમે અઠવાડિયામાં 2-3 વખત તમે દૂધીનું શાક ચોક્કસથી બનાવશો એટલું આ ટેસ્ટી શાક બને છે. અને જ્યારે પણ તમે આ દૂધીનું શાક બનાવીને સર્વ કરશો તો ઘરના બધા ખુશ થઈ જશે અને ફરીથી તમને આ શાક બનાવવાની ડિમાન્ડ કરશે. ગોળ બધો મિક્સ કરી લીધો છે. હવે આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને મસાલાને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે બધું મિક્સ કર્યા પછી 1 મિનિટ માટે આપણે ઢાંકીને દૂધીને થવા દઈશું. તો 1-1.5 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું. તો એકદમ સરસ આપણું દૂધીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. બધો જ ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે. આ શાકની અંદર લીલા ધાણાનો ઉપયોગ નહીં કરો તો પણ આ શાક એકદમ ખાવામાં ટેસ્ટી લાગશે. અને તમે જોયું કે આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ નથી કર્યો. જે લોકોને લીલા ધાણા અને લીલા મરચાં નથી ગમતા તેમની માટે તો ખાસ આ શાક એકદમ એમને ખૂબ જ ભાવશે કારણ કે આ શાકની અંદર તમે લીલા ધાણા કે લીલું મરચું નહીં નાખો તો પણ શાક ખાવામાં એકદમ સરસ લાગશે. અને ઉનાળાની અંદર લીલા ધાણા ઓછા પ્રમાણમાં મળતા હોય છે એટલે તમે આ શાકને લીલા ધાણા વગર જ બનાવશો તો પણ સરસ લાગશે અને હોય તો તમે તેની અંદર નાખી શકો છો. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને શાકને આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું એકદમ સરસ ગરમાગરમ દૂધીનું શાક. તો ખૂબ જ ખાવાની મજા આવી જાય એવું આપણું આ દૂધીનું શાક બનીને તૈયાર થયું છે. તો આ શાકને તમે રોટલી, ભાત, ખીચડી, પરોઠા, પૂરી સાથે તો કોઈ પણ ની અંદર તમે ખાશો ખૂબ જ ખાવાની મજા આવી જશે. તેની ઉપર લીલા ધાણાથી ડેકોરેટ કરીશું. ઉનાળા સ્પેશિયલ દૂધીનું શાક આપણે બનાવીને તૈયાર કરી દીધું છે. જ્યારે પણ આ શાક બનીને તૈયાર થશે એટલે તેની આખા રસોડાની અંદર એકદમ સરસ સુગંધ આવશે. તો આપણે મેથી અને ગોળનો જે ઉપયોગ કર્યો છે તેના લીધે દૂધીના શાકનો સ્વાદ 100 ગણો વધી જાય છે અને તેની ફ્લેવર એટલી સરસ આવે છે કે તમે શાક બનતું હશે ત્યારે જ તમને એવું થશે કે શાક જલ્દી બની જાય અને આપણે જલ્દી જલ્દી આ શાકને ખાઈ લઈએ એટલું આ ટેસ્ટી ગોળવાળું દૂધીનું શાક બનીને તૈયાર થાય છે. તો હવેથી તમે પણ આ જ રીતના દૂધીનું શાક ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ગોળવાળી દૂધીની શાકની રેસીપી કેવી લાગી. જો તમને આ દૂધીની શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.